નમસ્કાર, મેં ફિલિન લોકડાઉનમાં આજે કોરોના સામેના સંઘર્ષને વિજયમાં કેમ પલટાવો એ અંગે મેજિકલ ટિપ્સ આપશે પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ધર્મેશ પીઠવા. નમસ્કાર, હું ધર્મેશ પીઠવા આપ સર્વે લોકોનું આ વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં ધન્યવાદ નોબત પરિવારને અને નોબત પ્રેસને કે આવો સરસ મજાનો પોઝિટિવ પ્રયત્ન આ લોકડાઉનના સમયે જામનગરવાસીઓ માટે કરી રહ્યા છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી આ લોકડાઉનના સમયની સાથે આપણે જીવી રહ્યા છીએ, તો એ માટે મારે આજે આપની સાથે થોડી નાનકડી 2-3 વાતો પ્રેક્ટિકલી શેર કરવી છે. અને ખાસ કરીને જામનગર સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. જામનગરનું નામ આવે એટલે મનમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવાય, કારણ કે મારું બાળપણ એટલે કે મારી કર્મભૂમિ, મારી જન્મભૂમિ, મારા દરેક ગુરુઓ, મારા જીવનના દરેક મિત્રો, સારા મિત્રો અને મારા તમામ સાથી મિત્રો પણ ત્યાં રહ્યા છે અને બધા લોકો પાસેથી મને ખૂબ શીખવા મળ્યું છે. અને સમગ્ર વિશ્વમાં 18 વર્ષથી અમે અમારી ટ્રેનિંગની દુનિયામાં ખૂબ સરસ આગળ વધી અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ આપી રહ્યા છીએ. તો એની સાથે આજે મારે 2-3 નાના મુદ્દાઓની વાત કરવી છે. સૌથી પહેલાં યુવાનો મને પૂછી રહ્યા છે કે સર, આ લોકડાઉન એક્ટિવિટીમાં અમે ઘણી બધી એક્ટિવિટી વિચારેલી છે, પ્લાન કરેલી છે, પણ થતી નથી, કરી નથી શકતા. તો એના માટે સૌથી પહેલું સજેશન મારું એવું છે કે મિત્રો, વન ડે બિફોર, આ સૂત્ર યાદ રાખજો, ઓલવેઝ વન ડે બિફોર, એટલે કે એક દિવસ પહેલાં તમારો પ્લાન રેડી કરો. આજે રાત્રે સૂતા સમયે આવતીકાલે સવારે ઉઠીને શું કરવાના છીએ અને આખો દિવસ શું કરવાના છીએ એનો એક પ્લાન રેડી કરો. અને સૂતા સમયે તમારા બ્રેઇનને સેલ્ફ અફર્મેશન એટલે કે કમાન્ડ આપીને સુવો કે આવતીકાલે આટલું આટલું કામ અને આ વાગે હું કરવાનો છું. મારી ગેરંટી, બીજા દિવસે તમારી આંખ ખુલશે ને એટલે તમારું બ્રેઇન એ તમારા દરેક કામ એક પછી એક તમને યાદ કરાવશે અને 100% તમે એ કામ કરી શકશો. બીજો મુદ્દો કે મિત્રો, જ્યારે બ્રેઇન પાસે કોઈ કાર્ય કરવા માટે અથવા એને નથી કરવા માટે એના જે રીઝન્સ છે ને, એમાં ન કરવાના રીઝન જ્યારે વધારે હોય ને, ત્યારે ઓલવેઝ તમારું ડિસિઝન એમાં જાય છે અને આપણે લેઝીનેસ તરફ વળી જઈએ છીએ. દાખલા તરીકે યુવાનો કોઈ કામ કરવાની શરૂઆત કરે અને એના મનમાં વિચાર આવે કે આ કામ હું આજે નહીં આવતીકાલે કરીશ, તો તેનું બ્રેન તરત આન્સર આપે, ચાલશે, લોકડાઉન જ છે ને, ક્યાં દિવસના દુકાળ છે, કાલે કરી લેશું. એટલે તરત એનું બ્રેઇન એક્સેપ્ટ કરી અને એ દિશામાં માની લે છે. પણ એને એનો ડેઇલી ટાર્ગેટ બનાવવો જોઈએ. ડેઇલી ટાર્ગેટ જો બનાવ્યો હોય કે હું રોજ આટલું કામ કરીશ જ કોઈ પણ સંજોગોમાં, તો એના બ્રેઇન પાસે એક સ્ટ્રોંગ રીઝન આવી જાય છે કે આ કામ આજે મારે કરવાનું જ છે, કરવાનું જ છે અને કરવાનું છે. ધેટ્સ વાય એ કામમાં એ પૂરી એનર્જી સાથે કામ કરે છે. બીજો આનો ફાયદો સૌથી અગત્યનો એ છે મિત્રો, કે રાત્રે સૂતા સમયે જો આખા દિવસમાં તમારા પ્લાન મુજબ કામ થયું હોય તો તમને સેલ્ફ સેટિસ્ફેક્શન જે મળશે એ ગજબની એનર્જી આપશે, તમારો દરેક પ્રકારનો થાક ઉતારી દેશે, સ્ટ્રેસ દૂર કરી દેશે અને બીજા દિવસે કામ કરવાની તમને મોટિવેશન આપશે. એટલે આ પ્રેક્ટિકલ પ્રયોગ હું 18 વર્ષથી યુવાનોને શીખવી રહ્યો છું, આજે આપને આ નોબતના માધ્યમ દ્વારા શીખવી રહ્યો છું, આજે આપ જરૂરથી પ્રયોગ કરજો. મિત્રો, વિષય અને વાતો ઘણી બધી મોટી છે અને રોજ સાંજે 6:30 વાગે ફેસબુક પર લાઈવ પણ હું થઉં છું, એમાં ડિટેલમાં આવા ઘણા બધા વિષયો પર રોજ હું વાત કરું છું, એ પણ તમે જોઈ શકો છો. ફિલહાલ બીજો એક સરસ મજાનો મુદ્દો આપની સાથે મારે શેર કરવો છે. મિત્રો, દરેક વસ્તુની છે ને બે સાઈડ હોય છે. કેટલાય યુવાનો છે એ હમણાં મારી સાથે કોલમાં વાત કરતાં કરતાં મને એવી ખબર પડી કે એનામાં એ બ્રેઇનમાં, એના માઇન્ડમાં એક કોરોનાનો ડર પણ પેસી ગયો છે. તો મિત્રો, મારી એક બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે કોરોના શબ્દને વારે વારે નેગેટિવ સ્વરૂપે અને ડરના સ્વરૂપે તમારા બ્રેઇનમાં ન જાય એનું ખાસ કાળજી રાખજો. ફેક ન્યૂઝથી અને ફેક સોશિયલ મીડિયાના ન્યૂઝથી એ દૂર રહેજો, ચેતી જજો. બિકોઝ કે અત્યારે જેમ આખા શહેરોને, આખા દેશને અને આખા વિશ્વને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે, વાયરસ મુક્ત કરવામાં આવી રહ્યું છે, એમ સૌથી પહેલી જરૂરિયાત દરેક વ્યક્તિને પોતાના બ્રેઇનને સેનિટાઈઝ કરવાની જરૂર છે, એને ડિટોક્સિફિકેશન કરવાની જરૂર છે. કારણ કે આ કોરોના નામનો શબ્દ
એ આપણા બ્રેઇનમાં માનસિક રીતે જો વાયરસ સ્વરૂપે બેસી જશે તો કદાચ કોરોનાની કોઈ અસર થાય કે ન થાય, પણ આ માનસિક અસરો ઘણી જોવા મળશે દરેક વ્યક્તિમાં. તો એના માટે આપણા બ્રેઇનને રોજ કરી શકાય એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે. સૌથી પહેલી એક્ટિવિટી છે એ બુક રીડ કરી શકાય. આખી દુનિયા જાણે છે અને ઘણા બધાએ તમને કીધું હશે, પણ એમાં હું એક વાતનો ઉમેરો કરું છું કે બુક રીડ શું કામ કરવી જોઈએ મિત્રો, માફ કરશો, બુક રીડ એટલા માટે કરવાની છે કારણ કે એ બ્રેઇનનું આપણું ફૂડ છે, બ્રેઇન માટે એક્સરસાઇઝ છે. બુક રીડ કરવાથી વિશ્વની એક એવી ઘટના ઘટે છે જે મારા વાક્યને હવે નોટ ડાઉન કરજો, આખા જીવનમાં ઉપયોગી થશે. એક વિશ્વની મહાન સેલિબ્રિટીને બીજી વિશ્વની મહાન સેલિબ્રિટી સાથે પર્સનલી મળવાનો, સમય પસાર કરવાનો મોકો મળે છે. એટલે કે ધારો કે તમે ધીરુભાઈ અંબાણી વિશે પુસ્તક વાંચી રહ્યા છો, કે વિવેકાનંદજી વિશે પુસ્તક વાંચી રહ્યા છો, કે ભગતસિંહ વિશે પુસ્તક વાંચી રહ્યા છો, તો આપ એવું સમજો કે એમને પર્સનલી તમે એ એક કલાક બે કલાક એ મળવાનો મોકો મળ્યો છે આ સેલિબ્રિટીને, અને એનામાંથી એ વાત તમે કંઈક શીખી રહ્યા છો. દેટ્સ વાય એ પુસ્તકો વાંચવી જોઈએ. એનાથી વિશેષ આ લોકડાઉનમાં કરી શકાય એવી સરસ મજાની વાત એ છે કે મેડિટેશન કરવાનો પ્રયત્ન કરજો. મેડિટેશનથી આપણું બ્રેઇન સેનિટાઈઝ થાય છે, રીએનર્જાઇઝ થાય છે, અને આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ પાવરફુલ બને છે. મિત્રો, શક્ય હોય તો સવારે વહેલા ઉઠી મિનિમમ 10 મિનિટ સનલાઇટ લેવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સનલાઇટ એ આપણા બોડીને વિટામિન D3 તો આપે જ છે, પણ સાથે આપણી ઇમ્યુન સિસ્ટમને વધુ પાવરફુલ અને સ્ટ્રોંગ બનાવે છે. મેં હમણાં કીધું એમ કોરોનાને કેટલાક લોકો છે ને એ પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે, કેટલાક નેગેટિવ રીતે જોઈ રહ્યા છે. મિત્રો, કેટલાક લોકો નેગેટિવ એવું જોઈ રહ્યા છે કે યાર હવે તો મારા બિઝનેસમાં બહુ તકલીફ પડી ગયા, 21 દિવસ શું કરશું, આખો દિવસ શું કરવાનું, ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું, પરિવાર સાથે રહેવાનું પણ કેટલો સમય રહેવાનો, હવે તો આરામ કરીને પણ આરામમાં પણ થાકી ગયા છીએ. અને કેટલાક લોકો આને બહુ જીવનની અમૂલ્ય ઓપોર્ચ્યુનિટી માને છે, પોઝિટિવલી લે છે કે જે એના જીવનમાં જન્મ પછી ક્યારેય ઘટના ન ઘટી હોય એવી ઘટના 21 દિવસમાં ઘટી રહી છે. આપ આપના પરિવાર સાથે અમૂલ્ય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો. મિત્રો, પેરેન્ટ્સને મારી હાથ જોડીને વિનંતી છે કે આપના પરિવારની અંદર જો યુવાનો હોય, બાળકો હોય, તો એમની સાથે તમારી પોઝિટિવ એનર્જી શેર કરજો. તમારા જીવનના દરેક અનુભવો, ખાટા મીઠા અનુભવો શેર કરજો. એ બેસ્ટ પેરેન્ટિંગની રીત છે અને એ બાળકોના જીવનમાં જરૂર ઉપયોગી થશે, યુવાનોને એમાંથી પ્રેરણા મળશે. અને મિત્રો, આ સમયની અંદર આપણને સમય મળ્યો છે પોતાની જાતને ઓળખવાનો. મિત્રો, આપણા જીવનમાં આપણે બીજા લોકો શું કરે છે એ જ વિચારવામાં જીવન કાઢી નાખીએ છીએ, એટલે જ ફેસબુક અને ટ્વિટર અને બીજા માધ્યમો ચાલે છે, કારણ કે એમાં ખબર પડે બીજા શું કરે છે. આપણને આપણી જાત સાથે, જે વિશ્વની સૌથી મહાન સેલિબ્રિટી છીએ આપણે, પોતે આપણી જાતને મળવાનો મોકો જ નથી મળ્યો. એ મોકો આ 21 દિવસમાં આપને મળી રહ્યો છે, એ લાભ ચોક્કસ લેજો, આ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લેજો. આ પોઝિટિવિટીથી આપણે આ સમય પસાર કરી શકીએ છીએ. મિત્રો, ટ્રાન્સફોર્મ કરવાનો મોકો મળ્યો છે આપણી લાઈફના નવા ગોલને સેટ કરવાનો, જૂની ભૂલોને આપણે ભૂલવાનો અને નવી વાતો શીખવાનો આપણને મોકો મળ્યો છે. મિત્રો, એની સાથે મારે એક બહુ વિશેષ વાત આપને કરવી છે, એ છે કે મિત્રો, સાચી દેશભક્તિ બતાવવાનો મોકો મળ્યો છે. ઘણી વખત આપણે દેશભક્તિના મૂવી જોતા હોઈએ, દેશભક્તિની વાતો સાંભળતા હોઈએ, ત્યારે રૂવાટા ઊભા થઈ જતા હોય ને એમ થાય કે હું પણ દેશ માટે કંઈક કરું. પણ મિત્રો, દેશ માટે કંઈક કરવા માટે જરૂરી નથી કે આપણે બોર્ડર ઉપર જઈએ, જરૂરી નથી કે આપણે એ સમયમાં જન્મ લીધો હોય કે જે સમય અંગ્રેજોની ગુલામી કરતા હતા, એવું જરૂરી નથી. મિત્રો, યાદ રાખજો, દેશભક્તિ એ કોઈ પણ માધ્યમથી એ વ્યક્ત કરી શકાય છે. જરા યાદ કરો, શહીદ ભગતસિંહ, મારો પૂરો અભ્યાસ રહ્યો છે, મારા શબ્દોને નોટ ડાઉન કરજો. શહીદ ભગતસિંહ 116 દિવસ એના જીવનકાળ દરમિયાન આટલી નાની ઉંમરમાં એ રહ્યા હતા જેલમાં. એમાંથી 21 દિવસ અનાજ ખાધા વગર માત્ર પાણી ઉપર એ જેલમાં રહ્યા હતા. મિત્રો, એ જેલની પરિસ્થિતિ આપણને બધાને ખબર છે, એક નાનકડી રૂમમાં ત્યાં જ રહેવાનું, ખાવાનું, પીવાનું, સૂવાનું અને વોશરૂમ, ટોયલેટ બધું એ જ જગ્યાએ અંધકારમય ઓરડીમાં 21 દિવસ ખાધા વગર અને 116 દિવસ એ જેલમાં રહ્યા હતા, અને છતાંય હસતા મોઢે એ દેશ માટે એને બલિદાન આપી દીધું. અને મિત્રો, એ 21 દિવસ એ અને 116 દિવસ એ શહીદ ભગતસિંહે જેલમાં શું કર્યું હતું
ઇન્કલાબ જિંદાબાદ ખાલી નારાજ 24 કલાક નહોતા લગાવ્યા, એને વિશેષ પુસ્તકોનું વાંચન કર્યું હતું, પુસ્તકો લખ્યા હતા અને પત્રો પણ લખ્યા હતા. એનાથી વિશેષ મિત્રો ગાંધીજીની વાત કરીએ, જે આપણા રાષ્ટ્રપિતા તરીકે આપણે એમને સન્માનિત કરીએ છીએ, એમના જીવનના 8 વર્ષ અને 11 મહિના એ જેલમાં ટોટલ રહ્યા છે કટકે કટકે. અને મિત્રો 8 વર્ષ 11 મહિના એક જેલમાં અંધકારમય ઓરડીમાં રહેવું કેટલું મુશ્કેલ હોય, ત્યારે પણ એમને પુસ્તકો લખ્યા છે અને પુસ્તકો વાંચ્યા છે અને પત્રો લખ્યા છે. એનાથી વિશેષ સરદાર પટેલ પણ સૌથી વધારે સમય જેલમાં રહ્યા છે, અને જવાહરલાલ નહેરુ કે જેની આપણને બહુ ઓછા લોકોને ખબર છે, અને ખબર છે તો પણ કદાચ નેગેટિવ વાતો ખબર છે, મિત્રો એમનું જીવનચર ચરિત્ર વાંચવા જેવું છે. એમના જીવનના લગભગ 9 વર્ષ સુધી ભારતને આઝાદી અપાવવા માટે જેલમાં રહ્યા છે અને પુસ્તકો લખ્યા છે. અને બ્યુટીફુલ ઇન્ડિયા નામનું પુસ્તક સરદાર પટેલે લખેલું છે, વાંચવા જેવું છે, એ જેલના સમયગાળામાં લખેલું છે. તો મિત્રો આપણે લોકોએ એને એટલું પોઝિટિવ લાવવું જોઈએ કે આપણે બધા લો આપણા પરિવાર સાથે આપણા ઘરની અંદર અને આપણી મનગમતી વસ્તુ ખાવા પીવાની સાથે આપણે આ ઘરમાં પરિવારમાં રહી રહ્યા છીએ. માત્ર ને માત્ર એ લોકોએ જેલમાં જઈ જીવ ગુમાવીને દેશભક્તિ અને બલિદાન આપ્યું છે. આપણે મિત્રો પરિવારમાં આનંદ કરતા સાથે, પોતાની જાતને ઇમ્પ્રૂવ કરતા સાથે, અને જીવનની નવી ઓપોર્ચ્યુનિટીની સાથે પરિવારની સાથે સમય કાઢતા કાઢતા ખૂબ આનંદમય રીતે ઘરમાં રહીને આ દેશ સેવા બતાવવાનો વિશેષ મોકો છે. કદાચ આવો મોકો આ જીવનની અંદર આપણા દેશવાસીઓને ક્યારેય નહીં મળે. એટલા માટે મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે, સરકારના દરેક નિયમોનું પાલન કરીએ, અને આપણી આસપાસના જે પોલીસ કર્મીઓ છે જે સતત 24 કલાક સેવા કરી રહ્યા છે, ડૉક્ટરો સેવા કરી રહ્યા છે, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, મીડિયા કર્મીઓ જેમ કે નોબતના માધ્યમથી એ આપની સેવા કરી રહ્યું છે, આ સર્વે લોકોનો સત સત વંદન છે, એમનો ખૂબ ખૂબ આભાર કે આટલી પરિસ્થિતિઓમાં એના જીવને પણ જોખમમાં મૂકી અને આપણા માટે એ સેવા કરી રહ્યા છે, એનો આપણે આભાર માનવો જોઈએ. છેલ્લી એક વાત સરસ આપની સાથે શેર કરી અને મારી વાતને હું વિરમીશ. મિત્રો મેડિટેશન માટે એક નાનકડી વાત આપને શેર કરવી છે. મેડિટેશન કરવું ખૂબ લાભદાયક છે અને કરવું જોઈએ. કેવી રીતે? એના માટે 3 સ્ટેપ છે, સૌથી ઇઝી, નાના બાળકથી લઈ અને મોટા કોઈ પણ વ્યક્તિ કરી શકે. તમારું મનગમતું કોઈ પણ યુટ્યુબના માધ્યમથી તમે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પ્લે કરી, આંખ બંધ કરી, એકદમ ગહેરાઈથી શ્વાસ લઈ ધીરે ધીરે છોડી, આ બ્રીધિંગ પ્રેક્ટિસ એ 1 થી 1.5 મિનિટ કરી, અને તમારી મનપસંદ અને તમારી ફેવરિટ જીવનની હેપીએસ્ટ મોમેન્ટને યાદ કરી, અને તમે સેલ્ફ કમાન્ડ પોઝિટિવિટીને આપજો કે હું ડે બાય ડે બેટર એન્ડ બેટર ફીલ કરી રહ્યો છું અને મારા ગોલ્સને હું અચીવ કરવા માટે નવી એનર્જી કલેક્ટ કરી રહ્યો છું, અને પરિવાર સાથે હું ખૂબ આનંદિત રીતે મારા પરિવારની સાથે હું રહી રહ્યો છું. આવા સેલ્ફ કમાન્ડ આપી અને 3 થી 5 મિનિટનું આપ મેડિટેશન કરવાનો પ્રયત્ન કરજો, અચૂક આપને ખૂબ જ આનંદ આવશે. દરેક વાલીઓને મારી વિનંતી છે કે આપ પણ પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરજો, કારણ કે આપ પુસ્તક વાંચશો તો જ આપના બાળકો પુસ્તક વાંચશે. હમણાં એક વિદ્યાર્થી યુવાને મને ફોન કરીને પૂછ્યું, મને કે સર મારા દી સવારે વહેલું ઉઠાતું નથી, અને ઘણીવાર તો ઉઠીને એમ જ વિચાર આવે કે હવે ઉઠીને કરવાનું શું, લોકડાઉન જ છે ને, બધી રજા જ છે ને, હવે આરામ જ છે ને, શું કરવાનું. મેં એને જે જવાબ આપ્યો ને તમારે રેકોર્ડ કરવા જેવો છે ને, યાદ રાખજો. મેં એને કીધું કે તું ઉઠ્યા પછી જે કાંઈ પણ કરીશ ને એ સૂતા સિવાયનું શ્રેષ્ઠ કામ જ હશે. એટલે કે આપણે આ સમયનો સદુપયોગ મેક્સિમમ કરીએ, અને સૌથી મોટો ફાયદો આપને આ લોકડાઉન દરમિયાન એ થઈ શકે, આપની તમામ પ્રકારની ક્રિએટિવિટી એ બહારે આવશે. મિત્રો આપને ખબર જ છે આજુબાજુમાં ક્રિએટિવિટી દેખાઈ રહી છે, નાના નાના બિઝનેસમેન એની ક્રિએટિવિટીથી બિઝનેસ કરી રહ્યા છે, નાના નાના લોકો એની ક્રિએટિવિટી, ઘરમાં કંઈ મુશ્કેલી આવે તો એમાં કંઈક જુગાડ કરી રહ્યા છે. ભારતવાસીઓનો આ સૌથી બેસ્ટ ફોર્મ્યુલા છે, જુગાડ કરી, ક્રિએટિવિટી કરી અને પ્રોબ્લેમને સોલ્યુશન કરે છે બારે ગયા વગર. તો એ આપની ક્રિએટિવિટી પણ બારે આવશે, અને
આ બુક પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરજો. ફરી એકવાર નોબતના આ સરસ મજાના પ્રયાસને હું બિરદાવું છું. હું ખૂબ આભારી છું જામનગરવાસીઓને મને મળવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સર્વે લોકોનો ખૂબ આભારી છું. વિશેષ અમે સરકારશ્રીની સાથે અમારી સંસ્થા દ્વારા એન્ટાયર ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિને આ કોરોના અથવા એના લીધે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ફીલ થતો હોય તો વિનામૂલ્યે અમે કાઉન્સેલિંગની સુવિધા આપીએ છીએ. આપ અમારો ગૂગલ દ્વારા સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.